જામનગરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓની સમસ્યા અને તેને લઈને પ્રગટેલો જનાક્રોશ હદ વટાવી જતા તંત્ર ઊંઘમાંથી જાગી ગયું છે. આજે પોલીસ બંદોબસ્ત સાથે શહેરના માર્ગો પરથી રખડતા પશુઓને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનથી હંગામી ધોરણે રાહત તો મળશે, પરંતુ આવી કામગીરી નિયમિત ધોરણે થાય તો જ સમસ્યાને નિવારી શકાય તેમ છે. તંત્ર રખડતા પશુઓને મુદ્દે કાયમી ધોરણે એક્શન મોડમાં રહે તેવી લોક માંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સીમાડાના પ્રદેશોને હવાઈ માર્ગે મેટ્રો શહેરો સાથે જોડવા ઉડાન યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત જામનગરમાં સ્ટાર એર નામની એરલાઇન્સ દ્વારા જામનગરથી બેંગ્લોર અને હૈદરાબાદની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજે આ નવી વિમાની સેવાનો આરંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાયા હતા. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. આ વર્ષે વરસાદ ઓછો પડતા ગુજરાતમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત ઊભી થવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ અંગે અગત્યનું નિવેદન આપી લોકોને ચિંતામુક્ત કરી દીધા છે. તેમના જણાવ્યા અનુસાર સરદાર સરોવર ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેને કારણે રાજ્યમાં આગામી 1 વર્ષ સુધી પીવાના પાણીની અછત સર્જાશે નહીં. એટલે કે રાજ્યના દરેક જિલ્લાને 1 વર્ષ સુધી સરદાર સરોવર ડેમમાંથી નર્મદા જળ આપી શકાય તેટલું પાણી સંગ્રહિત છે.